ધાનેરા તાલુકાના મોટી ડુગ્ગલ ગામમાં આવેલ હેર કટિંગની દુકાન ચલાવતા માલિકો સામે એક્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ છે. મોટી ડુગ્ગલ ગામના અલ્પેશ નાઈ, અશોકભાઈ નાઈ તેમજ અરવિંદભાઈ નાઈએ ગામમાં રહેતા દલિત સમાજના યુવક સાથે જાતિગત ભેદભાવ રાખી જાહેરમાં બંધારણની કલમ 17નું ઉલ્લંઘન કર્યો હોવાની રજૂઆત સાથે ધાનેરા પોલીસ મથકે કિરણ હંસાભાઈ ખાંભો ફરિયાદ કરી છે. ભારત લોકશાહી દેશ છે. દરેક નાગરિકના મૂળભૂત હકો સામાન્ય છે. આજે 21મી સદી તરફ દેશ આગળ વધી રહ્યો છે. જો કે આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં પણ જાતનાદના ભેદની ફરિયાદો સામે આવી રહી છે. ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામના દલિત પરિવારના યુવકે વાળ કાપવા બાબતે ધાનેરા પોલીસ મથકે 3 હેર કટિંગ દુકાન માલિકો સામે ફરિયાદ આપી છે. યુવકના જણાવ્યા અનુસાર ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામે દલિત સમાજના ખાંભુ પરિવારના 70 જેટલા પરિવારો રહે છે. જો કે આ સમાજના યુવકો બાળકો જ્યારે વાળ કપાવવા માટે વાળંદની દુકાને જાય ત્યારે દુકાન માલિક વાળંદ વાળ કાપવાનું ના પાડી જતી અપમાનિત શબ્દો બોલે છે. ગત રોજ સવારે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી યુવક મોટી ડુગડોલ ગામના ગુંદરે આવેલ અલ્પેશ નાઈની દુકાન પર યુવક માથાના વાળ કપાવવા માટે જાય છે. જ્યારે દુકાન માલિકે આ યુવક સાથે ગેરવ્યાજબી વર્તન કરી જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલ્યા હતા. સાથે નજીકમાં આવેલ અન્ય બીજી નાઈની દુકાને પણ આ યુવક માથાના વાળ કપાવવા માટે ગયો. ત્યાં પણ દુકાન માલિક અશોકે ના શોભે તેવા શબ્દો બોલ્યા હતા. ત્યાંથી પસાર થતા ત્રીજી દુકાન ધરાવતા અરવિંદભાઈ નાઈની દુકાનમાં પડેલ અસ્ત્રો લઈ મારવા માટે પાછળ દોડ્યા હતા. આ આખા મામલે યુવકે પરિવારને વાત કરતા ગતરોજ ધાનેરા પોલીસ મથકે દલિત સમાજના આગેવાનોએ આવી 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપી હતી, જેમાં અલ્પેશભાઈ મફાભાઈ નાઈ, અશોક પ્રતાપભાઈ નાઈ તેમજ અરવિંદભાઈ મગનભાઈ નાઈ વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે. અમારા ગામ મોટી ડુગડોલમાં અમારા ગામમાં વાળ કાપવાની સમસ્યા બહુ છે, બરાબર. એટલે નાઈ સમાજની ગામના ગોદરેજ 3 દુકાનો આવેલી છે. એમાંથી અમે વાળ કપાવવા જઈએ ત્યારે એ લોકો અમારા વાળ કાપતા નથી અને અમને જાતિ અપમાનિત શબ્દ બોલે છે અને વાળ કાપવાનું ના પાડી દે અને દુકાન જ બંધ કરીને જતા રહે છે, બરાબર. અને અમને ખરાબ શબ્દો બોલે છે, જાતિ અનુસૂચિત જાતિ ખરાબ શબ્દો બોલે છે, બરાબર. ઢેઢા સાલા કોડા એવું શબ્દો બોલે છે અને અમારા વાળ કાપતા નથી અને અમે વાળ કપાવવા જઈએ તો અમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે આ લોકો. અને અમારા ગામમાં જે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાળ કાપે તો પણ સારું, પણ એ લોકો અમારા વાળ કાપવા માંગતા જ નથી કે તમને જો અડીએ તો અમે અભડછેટ થાય અમને અને અમે અભડાઈ જઈએ, બરાબર. કઈ સમાજમાંથી આવો તમે? કઈ સમાજ? કેટલા ઘર છે તમારા? અમારે સમાજ ખાંભુ સમાજ ડુગડોલના લગભગ 70-80 ઘરોની વસ્તી છે, બરોબર. એટલે અમારે વાળ કપાવવા માટે ધાનેરા સુધી 25 કિલોમીટર દૂર આવવું પડે છે. બધા સાથે આવું થાય? હા, બધા સાથે આવું થાય. અમારે કોઈ પણ વ્યક્તિ અમારી સમાજનું જાય એની સાથે આવા જાતિ ભેદ રાખી અને એ લોકો વાળ કાપતા નથી અને ખરાબ શબ્દો બોલે છે અમારી સાથે. શું કર્યું તમે આના વિશે? અમે આના વિશે કાલે અમે એ લોકોને અમારા સાથે આવું વર્તન કર્યું. કાલે 8:30 વાગે હું વાળ કપાવવા ગયેલ. નાઈ અલ્પેશભાઈ મફાભાઈ જેઓની દુકાને અમે વાળ કપાવવા ગયેલ અને એ લોકોએ મારા વાળ કાપ્યા નહીં અને મને જાતિ અપમાનિત શબ્દ બોલ્યા અને ફરીવાર તું દુકાને આવીશ તો તને જાનથી મારી નાખીશું આવી ધમકી આપી. એના પછી હું ગામના ચોતરાની જોડે દુકાન આવેલી છે, અશોકભાઈ પ્રતાપભાઈ નાઈ જેઓની દુકાન ઉપર હું ગયેલ તો તે લોકોએ મને મા બેન સામે ગાળો બોલી અને મને મારા વાળ કાપ્યા નહીં. અને પછી હું ડરનો માર્યો મારા ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે શિવાભાઈ નરસિંહભાઈ ખાંભુની દુકાન આગળ અરવિંદભાઈ મગનભાઈ નાઈ મને મળેલ અને એ લોકોએ મને કીધું કે ગઈ વખતે પણ તે મારી ફરિયાદમાં તે પુરાવો આપેલ છે એટલે તને જાનથી મારી નાખવો છે આવી મને ધમકીઓ આપી અને એ મારી પાછળ ફોટમાંથી અસ્ત્રો કાઢી અને મારી પાછળ દોડેલ. એવામાં થોડી વાર પછી મારા જ કુટુંબી ભાઈ શિવાભાઈ ઈશ્વરભાઈ અને ગોકળાભાઈ 3 લોકો આવી અને મને બચાવેલ, બાકી મને મારી નાખો. અને એ લોકોએ પોલીસ કેસ કર્યો ખરી? પોલીસ કેસ અમે કાલે સવારે 3 વાગ્યાથી સાહેબ પોલીસ સ્ટેશનમાં જઈ અને FIR માટે અમે એ લોકોને
લગભગ 30-40 લોકો અમે જઈ અને એફઆઈઆર માટેની લોકો વિરુદ્ધ દાખલ કરાવી ફરી હતી, 3 લોકોના વિરુદ્ધમાં, અને ત્યાં પણ પોલીસ લોકો પણ અમને કંઈ જવાબ આપતા નથી અને મોડે રાત્રે 10-11 વાગ્યા સુધી અમને બેસાડી રાખી અને છેલ્લે પછી અમારી એફઆઈઆર નોંધ કરી અને અમને રિટર્ન કોપી આપેલ છે. આ મામલે થરાદ વિભાગના DYSP SK વાળાએ પણ આજે મોટી ડુગડોલ ગામની મુલાકાત લઈ ફરિયાદ મામલે તપાસ હાથ ધરી છે.